વેલકમ ટુ માય હેલ્થ ટીપ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ભોંય રીંગણી વાતે ભોંય રીંગણી વિશે આપણે જાણવાનું છે. સામાન્ય રીતે આપણી આસપાસ અનેક જાતના ઝાડે ઝાંખરાઓ અને વનસ્પતિઓ મળી આવે છે, પરંતુ આમાંથી અમુક વસ્તુઓ એવી હોય છે જે આપણને માટે નુકસાન અને ઝેરી હોય છે. ક્યારેક અમુક વનસ્પતિ એવી હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ આપણે આવી વનસ્પતિઓ વિશે ખૂબ જ ઓછી જાણકારી હોય છે તથા તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે પણ આપણને ખ્યાલ હોતો નથી, અને આથી જ આપણે આવી વનસ્પતિઓનો નાશ કરી દઈએ છીએ. પરંતુ જો આપણી આસપાસ થતી આવી વનસ્પતિઓ યોગ્ય ઉપયોગ આપણે જાણી લઈએ તો આપણે આપણા રોજિંદા જીવનની અંદર થતી નાની નાની બીમારીઓથી બચી શકાય છે તથા ગંભીર બીમારીઓનો ઇલાજ પણ આ જ વનસ્પતિઓ કરી શકી. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એવી જ એક વનસ્પતિ જે આપણી આસપાસ થાય છે, પરંતુ તેના ગુણ વિશે આપણા લોકો જાણતા નથી. અમે જે વનસ્પતિ વાત કરવા જઈ રહ્યા છીએ એને આપણે ગુજરાતી ભાષા તેને વટકટોયા પણ કહેવામાં આવે છે, પરંતુ આપણે તે છોડને ભોંય રીંગણી દ્વારા જ ઓળખવામાં આવે છે, અને આપણા વૃદ્ધો આ છોડને જોતા જ ઓળખી જાય છે. આ છોડ આપણા ઘરની આસપાસ ઉગતા ઘાસમાં જોવા મળે છે, ઓળાની અંદર ખાસ જોવા મળે છે તથા તે અનેક ઝાડી ઝાંખરા વચ્ચે પણ આ પ્રકારના છોડ ઉગી નીકળે છે. આ છોડ ઉપર વાકી ચૂંકી ડાળીઓ હોય છે તથા ઝીણા ઝીણા કાંટા પણ હોય છે, અને તેના ઉપર નાના 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 ગોળાકાર ફળ થાય છે તથા તેના ફૂલ જાંબલી અને પીળા રંગના હોય છે. આ ભોંય રીંગણીના આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ વનસ્પતિ આપણને ચામડીને લગતી દરેક સમસ્યાઓથી છુટકારો અપાવે છે. આ ભોંય રીંગણીનો ઉપયોગ દાંત, ખાજ, ખરજવું, શરદી, ઉધરસ, અસ્થમા, કેન્સર અને ઇન્ફેક્શન જેવા અનેક રોગોની અંદર કરવામાં આવે છે. આયુર્વેદ શાસ્ત્રની અંદર કહેવામાં આવે છે કે વનસ્પતિનું સેવન કરવાથી કોઈપણ જાતની સાઈડ ઇફેક્ટ થતી નથી. આમ કરવાથી આસપાસ મળી આવતું આ સામાન્ય જેવી વનસ્પતિ જે આપણને દરેક રોગમાંથી મુક્તિ અપાવે છે. મિત્રો, મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. આભાર મિત્રો.